છોટાઉદેપુર જિલ્લાના સીમેલ ફળિયા સહિત આશરે 25 ગામના લોકોને રસ્તા બાબતે હાલાકીનો ભોગ બનવા પામતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના સીમેલ ફળિયા સહિતના 25 ગામના લોકો માટે ઓરસંગ નદીમાંથી પસાર થઈ છોટાઉદેપુર જવા માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશરે 10-15 વર્ષથી સીમેલ ફળિયાના લોકો દ્વારા ચોમાસાની ઋતુ ગયા બાદ લોક ફાળો ભેગો કરી ઓરસંગ નદીમાં રસ્તો તૈયાર કરે છે. જે રસ્તો હાલમાં છે, જે છોટાઉદેપુર જવા માટે 12-15 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. જ્યારે આ પુલનું કામ થાય તો ફક્ત 6 કિલોમીટરમાં જ છોટાઉદેપુર જઈ શકાય. અગાઉ આ પુલ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ કોઈ અગમ્ય કારણોસર આ પુલ બનાવવામાં આવ્યો નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સીમેલ ફળિયાના લોકો આ રસ્તો તૈયાર કરવા માટે લોક ફાળો ભેગો કરીને કામે લાગી ગયા હતા. ગામના આગેવાન ઋષિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે અમારી આ પુલ બનાવવાની માંગણી પૂરી નહીં થાય તો અમે તમામ ગામના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે, તેમજ આવનારી ચૂંટણીનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરવામાં આવશે, તેમ ચીમકી ઉચ્ચારી હતી. સીમેલ ફળિયા ગ્રામ પંચાયત સરપંચ તરીકે અમે વર્ષોથી 15-20 વર્ષથી આ રસ્તો બનાવીએ લોકો ઠંડીમાં ને નદીમાં, ને સરકાર શ્રી છે ને 13 કરોડ રૂપિયા ફાળવેલા 19 પુણ્યોટી માલદી એનો એવું ને એવું એ બજેટ પડેલું છે, ને નવા નવા પુલ બાજુ બાજુ મેં બને છે, પણ અહીં અમારે અહીં બનતો નથી. તો પુણ્યોટી માલદી બનાવે તે ને ધંધોડાથી સીમેલ ફળિયા બનાવે તે, એટલે ખરેખર જોઈએ બહુ તકલીફ પડે. આલા આલા લોકો જાતના 100-100 રૂપિયા ફાળો કરીને છે ને બાઇકવાળા ને ટેકરુવાળા ફાળો કરીને 1000-1000 રૂપિયા ફાળો કર્યો, પછી આ રસ્તો અમે પૂરીએ છે. આ પુલ નહીં બનાવવામાં આવે તો અમે 25 ગામોના લોકો બધા સાથે થઈને ગાંધી ચિંધ્યા માર્કે અમારે જવું પડશે, બધા આંદોલન કરીશું. આ પુલ આ જે પુલનું ધ્યાન મેં લઈને મંજૂર નહીં કરે તો અમે વિરોધ કરીશું, આંદોલન કરીશું, ને કોઈ આ બાજુ મતદાન કે ગમે તે કરવા આવશે ને કોઈને આવવા નહીં દઈએ.